નમસ્કાર હું છું પ્રકાશ રાવલ અમારા વિશેષ કાર્યક્રમની એક મુલાકાતમાં આપણું સ્વાગત છે પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ ફક્ત સુંદરતા મેળવવા માટે જ કરવામાં આવે છે એવી ખોટી માન્યતા આપણા મગજમાં ઘર કરી ગઈ છે પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે પ્લાસ્ટિક સર્જરીનું ક્ષેત્ર ઘણું વિશાળ છે પ્લાસ્ટિક શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ પ્લાસ્ટિક ઇસમાંથી થઈ છે પ્લાસ્ટિક સર્જનનું કામ શરીરના ઈજા પામેલા દરેક ટિશ્યુ જેમ કે સ્નાયુ ધમડી શીરા સાંધાને સપોર્ટ કરતાં લિગામેન્ટ્સ સાંધાનું આવરણ હાથના નાના હાડકાં ચહેરાના નાજુક હાડકાં વગેરેને ચીવેટપૂર્વક એકબીજાની સાથે છૂટા પાડી તેમને પહેલાંની જેમ જ કુદરતી ક્રમમાં રિપેર કરવાનું હોય છે આ ઉપરાંત સુંદરતાને લગતી વિવિધ સમજણના લીધે કાન નાક ઓઠ જડવું હાથનો અંગૂઠો પુરુષની જનંદ્રિય સ્તન યોનિમાર્ગ વગેરે અંગોનું પુનર્નિર્માણ પણ પ્લાસ્ટિક સર્જન દ્વારા શક્ય બન્યું છે તો આજે આપણે આબાલ વૃદ્ધ ગરીબ તવંગર ઊંચ નીચ કે સ્ત્રી પુરુષ દરેકના જીવનને સ્પર્શતા એવા પ્લાસ્ટિક સર્જનના અગત્યના પરંતુ ઓછા જાણીતા તબીબી વિજ્ઞાન વિશે જાણકારી મેળવીશું આપણી સાથે ઉપસ્થિત છે પ્લાસ્ટિક સર્જન અને કોસ્મેટિક સર્જન ડોક્ટર કમલકિશોર પુરવાલ કે જેઓ અમદાવાદના નરોડા વિસ્તારમાં કર્ણાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્યરત છે ડૉક્ટર પુરવાલજી સ્વાગત છે આપનું એક મુલાકાતમાં નમસ્કાર ડૉક્ટર કેટલા ટાઈમથી આપ આપણી સાથે સંકળાયેલો છે મેં પહેલાં એટી સિક્સમાં એમબીબીએસમાં એડમિશન લીધેલું એ પછી એમએસ ને પછી એમસીએચ કરેલું સિવિલ હોસ્પિટલ બીજે મેડિકલ કોલેજથી અને પછી એમાં આ થોડીક ચેલેન્જિંગ છે આમ તો મજા આવતી બિલકુલ ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાઈન છે કેમ કે મને મતલબ આર્ટ ઇન્ટરેસ્ટ છે એટલે પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરી એક રીતનો આર્ટ જ છે સાયન્સની સાથે સાથે આ છે જ આમાં કોઈ ક્રિટિકલ સર્જરી કર્યું એવું કોઈ તમને યાદ હોય એવું પ્લાસ્ટિક સર્જરી સ્થિરથી લઈને અંગૂઠા સુધી દરેકને ઇન્વોલ્વ કરતી હોય તો દરેક ક્રિટિકલ ઇસ્યુઝ એમાં ઘણી વખત આવતા જ હોય છે કોઈ ઘણી વખત દાખલા તરીકે કોઈ કીધું પગ કાપવું પડશે હાથ કાપવું પડશે તો એની સાથે સાથે આપણે મહેનત કરીને બચાવી શકીએ જે ક્રિટિકલ એટલે હેડ ઇન્જરી હોય અને પૂરો ચહેરો કોલેપ્સ થઈ ગયેલો હોય એક બી હાડકો બચ્યો ના હોય તો બી આપણે પૂરો પૂરો ફેસ ફરીથી બનાવી શકીએ હાડકાનો ફ્રેક્ચરનો રિપેર કરી શકે એ ક્રિટિકલિટી એનાથી ખતમ થઈ જાય છે પણ યાદગાર કિસ્સો કોઈ એક્સિડન્ટ થયેલો હોય અથવા તો કોઈનો પહેલેથી જ કુદરતી હોય જેને સુધાર્યો હોય ઘણી વાર હોય છે એવું કે ઘણી વખત તો એવું છે મેં તમને જે રીતે કીધું કે પગનો જો એકનો હતો કોઈનો તો કાપવાનું દરેક ઘણા ડૉક્ટરોએ કહી દીધેલું પછી અમારી પાસે આવેલું તો મેં ધીમે 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 એમને બી પેશન્સ રાખી એમના ઘરવાળાએ બી પેશન્સ રાખી પછી એમનો પગ બચી ગયો તો એકવાર મને રસ્તામાં મળી ગયા એમના ફાધર હું કોઈ જગ્યાએ ટ્રેવલ કરતો હતો રસ્તામાં મળ્યા તો મને જોઈને એકવાર બે મિનિટ માટે બેભાન થઈ ગયા એટલા ખુશ થઈ ગયા એ રીતનો થાય એ રીતે ઘણી વખત એવું બન્યા કે ભાઈ ભૂકંપમાં આર્થ ક્વેકને લીધે અથવા આગના લીધે પૂરો ફેસ ને બધું ખરાબ થઈ ગયું હોય તો ઘણું બધું સર્જરી કરીને આપણે બચાવી શકીએ પુનર્જીવન આપી શકીએ એવું પગનું તો ઠીક છે પણ ચહેરાનું હોય બિલકુલ તો પૈસા એડવાન્સ લેવા પડતા હશે ને ચહેરો માણસમાં બદલાઈ જાય નહીં એવું કંઈ નથી હોતું પૈસામાં નહીં તો પ્લાસ્ટિક સર્જન જેટલા બી હોય છે પૈસા માટે ઓછા ભાગતા હોય એવું લાગે મને હવે કેટલા પ્રકારની હોય પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિકમાં ફરક શું એકચ્યુઅલી મતલબ પ્લાસ્ટિક સર્જરી બહુ વિશાળ વિષય છે એની અંદર ઘણા બધા ભાગ હોય છે કોસ્મેટિક સર્જરી એનો જ એક ભાગ છે એમાં એના અલગ દાખલા તરીકે કોઈ જન્મજાત ખાડખાપડ ખોડ હોય તાળવું ના હોય હોઠ કપાયેલો હોય કે આંગળીઓ જોડાયેલી હોય પેશાબની જગ્યાએ બરાબર ના હોય એવી ઘણી બધી કંજનેટલ જે જન્મજાત ખોડખાપડ હોય એ બધી પ્લાસ્ટિક સર્જરીમાં આવતી હોય એ રીતે હાથની ઇજાઓ હોય કે નસો કપાઈ ગયેલી હોય હાથનો પેરાલિસિસ થયો હોય નસો આંગળી બધી અલગ થઈ ગઈ હોય એ હેન્ડ સર્જરી માઇક્રોવેસ્કુલ સર્જરી એ બી પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ હોય એ જ રીતે બન્સ છે એ બી એક અલાયદા વિષય છે એ પ્લાસ્ટિક સર્જરીનો ભાગ છે કોસ્મેટિક સર્જરી માત્ર એક નાનકડો એનો વિભાગ છે એ જ રીતે ફેસના ફ્રેક્ચર હોય ફેશિયો મેક્ઝરરી એ બી પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ છે અને ઘણી વખત એવું બને કે કોઈ ઉપાય જ ના હોય ક્યાંય કે ભાઈ બધા કંઈક ઘણા લોકોનો ડૉક્ટરનો બી ખબર નથી હોતી કે આંખનો પેરાલિસિસ થયો હોય આંખ બંધ ના થતી હોય તો એનાથી આંખનો વિઝન જવાનો લોસ થવાનો શક્યતા રહેતી હોય તો એમાં નવી નસ નાખી શકાય પગનો મુમેન્ટ ના થતો હોય તો એમાં નસ નાખી શકાય એટલે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી બી એક ખૂબ વિશાળ પાર્ટ મતલબ

કામ કરવાનો તરીકો બદલાઈ જાય કોન્ફિડન્સ આવી જાય અત્યાર સુધી કેટલી સર્જરી કરી હશે આપે અંદાજિત ગણતરી જ નથી કેમ કે બસ આ સર્જરી સિવાય બીજો કોઈ શોખ છે જ નહીં તો અમુક ટાઈમે સર્જરી કરી હોય બધું જ સક્સેસ હોય અને છતાં ઘણી વખત પેશન્ટ નું મોત થતું હોય તો માં કયા કયા કારણ હોઈ શકે ઇન્ફેક્શન કે જો આમ તો કોઈ પણ સર્જરી કઈ પણ વિષયમાં નાનકડો કે ઇન્જેક્શન ભી લગાવ્યો હોય તો કઈ ભી કારણથી આપણે મૃત્યુ થવાનું હોય તો થાય અને બેહોશીનો એક રોલ રહેતો હોય કે ભાઈ બેભાન કર્યા પછી થોડી તકલીફ રહેતી હોય પરંતુ જે વ્યવસ્થિત આપણે રિપોર્ટો કરાઈ હોય ફિઝિશિયનનો ફિટનેસ લીધું હોય એનો બધું ચેકઅપ કરીને પછી કઈ રીતની દવા આપવી કઈ રીતનું એનેસી આપવું કઈ રીતે સર્જરી કરવી અને નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન જોડે તમે સર્જરી કરાવતા હો તો એવું કોઈ મૃત્યુ થવાનું કોઈ કારણ રહેતો નથી બાકી કોમ્પ્લિકેશન તો દરેક ફિલ્ડમાં હોય નાનકડો એપેન્ડિક્સનો ઓપરેશન કરાયો હોય તોય થઈ જાય અને છ આઠ કલાકની પ્લાસ્ટિક સર્જરી હોય તો બી થાય પરંતુ જે આપણે સાવચેતી રાખીએ લિમિટમાં કરીએ સ્ટેજમાં વેચી શકાય અને સફળતા માટે આમ છે કે ભાઈ આપણે એક્સપર્ટાઇઝ સારી હો નોલેજ સારું હોય કયા લેવલ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ એ બધું તકેદારી ધ્યાન રાખીએ તો કોઈ રિસ્ક રહેતો નથી એમાં નાકથી લઈને બોટોક સુધીની જે સર્જરી છે તેમાં અંદાજી ખર્ચ કેટલો આવતો હોય લોકોને ખર્ચ બહુ મોટી લોકો પૂછતા હોય કે એનો શું ચાર્જ છે મારે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે પણ પ્લાસ્ટિક સર્જરી કોઈ એક મતલબ નથી એની અંદર નાકની સર્જરી બી પચાસ તરીકેની હોય છે આ એક આર્ટ છે તો નાક સીધી કરવી છે મોટી કરવી છે પતલી કરવી છે એનો શેપ બદલવું છે શું કરવું છે એ પ્રમાણે ઘણું બધું બદલાઈ જતું હોય કેટલા દિવસ થતી હોય એમ એ તો બસો થી લઈને બે લાખ હોય કે વીસ લાખ હોય એવું કોઈ મતલબ ગણતરી પૈસા જ ના થાય પૈસાનું કામ નથી આ આર્ટ છે ખરેખર આ સાયન્સ અને આર્ટનું મિક્સર છે એની અંદર આપણને પોતાનું કરવું છે મને ઇન્ટરેસ્ટ હોય સામેવાળાને ફરક પડતો હોય તો પૈસાની કોઈ કિંમત રહેતી નથી અગાઉ માત્ર મહિલાઓ આ કરાવતી હતી હવે પુરુષોમાં પણ આ એક શોખ કહો તો શોખ એ પણ વધ્યો છે અમદાવાદમાં એવા કેટલા ટકા હશે પુરુષો ખૂબ જ છે ખૂબ વધારે કોસ્મેટિક સર્જરીનું પ્રમાણ ખાસું બધું છે એની અંદર દાખલા તરીકે કે શરૂઆતમાં આવે આપણે એક સ્ટેજ હોય કે ભાઈ શરૂઆતમાં જે યંગ પેશન્ટ હોય જેને લગ્નના થતા હોય એ લોકો વધારે પ્રેફર કરતા હોય હા હેર ટ્રાન્સપ્લાન્ટ છે નોઝનો કરેક્શન છે પણ પછી એક ઉંમર આવે કે ભાઈ બેતાલીસ વર્ષ થાય પેતાલીસ વર્ષ થાય પછી વ્યક્તિને લાગે કે ભાઈ મારો હવે જીવન મેં બધું કરી લીધું હવે મારા માટે જીવું એક સ્ટેજ બધાના જીવનમાં આવત જ છે તો એ વખતે એમને ઈચ્છા હોય કે મારા ઉપર બી થોડો ખર્ચ કરવો અને એ ફરીથી એક સમય એવો આવે કે ભાઈ હવે પુરુષોમાં ઘણા બધા મતલબ લોકો હા જાગૃતિ ઘણી છે એમાં પુરુષોમાં ખાસ કયા પ્રકારની તમે જે વાત કરી હા એમાં એમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સૌથી વધારે હોતો હોય છે પછી લાઇફોસેક્શન વધારે થતો હોય છે એ બે વસ્તુ પછી નોઝનો કરેક્શન હેરમાં શું કાળજી લેવી પડે અને કેટલો ટાઈમ ટ્રીટમેન્ટ લેવી હેર ટ્રાન્સપ્લાન્ટ બે રીતનો થાય છે આમ તો ઘણી રીતો હોય પણ બે રીતમાં એક તો એમાં હોય કે ભાઈ પાછળથી સેફ ડોનર એરિયા કેલ્ક્યુલેટ કરી એમાંથી એક સ્ટ્રીપ જેમાં ચામડી બી આવતી હોય બાળ બી આવતા હોય પછી ટાંકા આવે એ કરવામાં આવે અને એક હોય કે જેની એક 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 બાળ અંદરથી લીધું હોય અને એક એક બાળ આગળ આગળ પ્રત્યારોપણ કર્યું હોય તો જે ટાંકાવાળા હોય એમાં થોડોક સાવચેતી રાખવી પડે કે ભાઈ થોડોક હલન ચલનમાં થોડો દુખાવો થઈ શકે છે મામૂલી બાકી જે એક એક બાળ લીધું હોય એની અંદર કોઈ તકલીફ રહેતી નથી હેર ટ્રાન્સપ્લાન્ટમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમે ધૂપમાં ના જાઓ ગરમીમાં ના જાઓ કેમ કે ખાલી માત્ર બાળનો પ્રત્યારોપણ નથી થતો એની સાથે તેલી ગ્રંથિ હોય પસીનાની ગ્લેન્ડ હોય એ બધી એની સાથે જ હોય તો ગરમીની અંદર એ જો ફૂલાઓ એમાં થાય તો એ પોપ આઉટ થઈ શકે છે અને દરેક બાળ કિંમતી છે કેમ કે લિમિટેડ બાળ છે એ જ લગાડવા જ પૈસાની વાત નથી પણ લિમિટેડ હેર ફોલિકલ આપણે ઇમ્પ્લાન્ટ કરવાના છે

પ્લાસ્ટિક સર્જરીની અંદર મેન તો કોઈ બી સર્જરી હોય એનેસેટીસનો રોલ તો સારામાં સારો રહેતો હોય પછી મેં જે રીતે આપને બતાવ્યો કે ભાઈ ફિઝિશિયનનો ફિટનેસ કે આપણે ખાટની કોઈ તકલીફ હોય તો કાર્ડિયોલોજીસ્ટને બતાવી દઈએ ફિઝિશિયનનો ફિટનેસ લઈ લઈએ કોઈ લિવરની કિડની બધી પેથોલોજી બી બધી રિપોર્ટ કરાવીને જોઈ અને પછી જ આપણે આગળ વધીએ એ સિવાય પેરામેડિકલ સ્ટાફ આપણે એ બધું બધાનો રોલ બધાનો રહેતો હોય પરમાનન્ટ હેર રિમૂવર જે લેઝરની વાત છે તો એમાં લાંબા સમય સુધી સક્સેસ બિલકુલ એકચ્યુલી સિલેક્શન સહી રીતે કરવામાં આવ્યો હોય અને આપણે પદ્ધતિ બી સહી આપણે કઈ રીતના બાળ છે કઈ રીતનું આપણે આગળ રિઝલ્ટ જોઈએ એ પ્રમાણે જે પદ્ધતિનો સિલેક્શન કરવામાં આવે તો રિઝલ્ટ બહુ સારા હોય દાખલા તરીકે તમે લેઝર કરવામાં આપણે જઈએ તો જે કાળા ઘટ બાળ હોય મોટા બાળ હોય જાડા એના ઉપર લેઝર વધારે ઉપયોગ મતલબ એમાં એનર્જી વધારે લઈ લે તો વધારે ઉપયોગી નીવડે પરંતુ જે બિલકુલ ઝીણા બાળ હોય રૂવાટી જેવા હોય તો એની અંદર લેઝર એનર્જી આપણે જો જેટલી સ્કીન લે એટલી એ લે ડિફરન્સ ના હોય તો વધારે એનર્જી ના આપી શકે તો એમાં રિઝલ્ટ ના આવે તો એમાં અલગ પદ્ધતિથી જવું પડે આપણે સહી એક્ઝામિનેશન કરી કઈ પદ્ધતિથી કેટલી એનર્જી નાખવાથી કેટલો ફ્રિકવન્સી દેવાથી જે સેટિંગ બરાબર કરીએ તો બહુ સારું રિઝલ્ટ આવતું એટલે અનુભવના આધારે નિર્ણય રાઈટ અને રિઝલ્ટ ખૂબ સારા છે અને છતાં બી અમે કહીએ છીએ કે આ રિડક્શન છે હા મતલબ એટી પર્સન્ટ રિડક્શન થઈ જાય પણ એનાથી ખૂબ ફરક પડતું હોય આજકાલની અત્યારની જે સમયમાં ને બધું આવ્યા છે મશીનો એ ખૂબ જ સારો રિઝલ્ટ આપતી હોય નોન સર્જિકલ પાર્ટમાં મેક ઓવર માટે શું કરવું પડે નોન સર્જિકલ બી મતલબ સર્જિકલ જેટલો જ ઇમ્પોર્ટન્ટ છે મેકઓવરમાં અત્યારે નોન સર્જિકલમાં શું થાય કે તમારે બોડી સ્કિન ટાઇટનિંગ બી કરવી હોય તમારે મસલની ટાઇટનિંગ કરવી હોય આપણે ફેટનું રિડક્શન કરવું હોય તો એક મશીન આ દાખલા તરીકે રેડિયો ફ્રિકવન્સી આવતી હોય એનાથી સ્કિનની ટાઇટનિંગ થઈ જાય એક મશીન અલ્ટ્રાસાઉન્ડિક કેવીટેશન હોય તો એનાથી ફેટ ઓગળી શકે એક મશીન હોય જેની અંદરથી મસલ જો આપણી હોય માંસપેશીઓ એ ટાઇટ થાય એ રીતે મેકોવરની અંદર તમારે કેમિકલ પીલ કરી શકીએ આપણે માઇક્રો ડર્માબ્રેશન કરી શકીએ ડર્માબ્રેશન કરી શકીએ એના ઉપર ઉપરથી પોલિશિંગ સ્કિનની થાય એ જ રીતે આપણે પીઆરપી બોટોક્સ ઇન્જેક્શન ફિલર અને ઘણો બધો છે એનો કોઈ અંત જ નથી એટલી બધી પોસિબિલિટીઝ આપણે પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરીમાં મેં છુપાયેલી છે સાધારણ આપણે કંઈ પણ ના કરીએ અને સિમ્પલ એડવાઇસ ધૂપથી બચવાથી આપીએ સનસ્ક્રીન લોશન છે એ બધું બી આપણે ઉપયોગમાં કરીએ તો બી ખાસો ફરક પડે આપણે ત્યાં ત્રણ ઋતુઓ છે ત્રણેય ઋતુમાં સ્કીનને બચાવવા માટે સામાન્ય રીતે કયા પ્રકારની કાળજી લેવી પડે દરેક મેં એક વસ્તુ કોમન છે કે બાકી દરેકને મતલબ ચોઈસ હોય કે ભાઈ મને શરદીની ઋતુ ગમતી હોય એની અંદર કપડાં સારા પહેરવાનું મળે કોઈને વરસાદની ઋતુ ગમતી હોય હવે અલગ અલગ બીમારી બી અલગ અલગ છે આપણે સ્કિન અને કોસ્મેટિક દ્રષ્ટિથી આપણે જોઈએ તો ગરમીની અંદર આપણે શરીર ઉપર જે પિગમેન્ટેશન થવાનો ચાન્સીસ વધારે રહેતો હોય સનબર્ન થવાનો વધારે ચાન્સીસ રહેતો હોય એ જ રીતે વરસાદની ઋતુની અંદર સ્કિનના ઇન્ફેક્શન ઇન્ફેક્શનનો ચાન્સીસ વધારે રહેતો હોય તો સૌથી દરેક ઋતુની અંદર હું ખાલી એટલું કહું છું કે સનસ્કિન લોશન વ્યવસ્થિત રીતે વાપરીએ અને જે ઇન્ફેક્શન થાય કોઈ પણ થાય તો એનો તરતનો તરત ઈલાજ કરીએ કંઈ કોઈને બીજી કોઈ સ્પેસિફિક તકલીફ હો તો એને એનો ઈલાજ એ રીતે કરી શકાય ખાસ કરીને કિશોરભાઈમાં ખીલની સમસ્યા લોકોને વધારે સમાવ સતાવતી હોય છે તો એનો શું ઈલાજ કરવો મારે એવું માનવું છે કે દરેકમાં એક તો પેથોલોજી અને ફિઝિયોલોજી આપણે સમજીએ કે શરીરની એક પ્રક્રિયા સમજીએ તો ખીલ એટલા માટે થતા હોય કે હાર્મોનલ ચેન્જીસને લીધે એક તો જો એની જો સ્ત્રાવ છે અંદરનો ગ્લેન્ડ્સનો એ થીક થઈ જાય જે અંદરનો સિક્રેશન ઠીક થઈ જાય ઓપનિંગ એની બંધ થઈ જાય તો એ ખીલ થતી હોય તો આપણે ખાન પાનમાં એવું લઈએ કે ભાઈ તેલ ઓછો લઈએ સલાદ વગેરે વધારે લઈએ પાણી વધારે લઈએ તો એ સિક્રેશન થોડો પાતલો રહે ઓપનિંગ થોડી ખુલ્લી રહે છતાં બી વારંવાર થતાં હોય તો એન્ટીબાયોટિક આપી પડે છતાં બી રહેતો હોય તો આપણે માઇક્રો ડર્મા ડર્માબ્રજન એ કરી શકાય નહીં તો લેઝર બી કરી શકીએ જે રીતની કંડિશન હોય એ રીતનો એક ઉપાય અમદાવાદમાં અત્યારે ચારે બાજુ ટેટુ કરનારા સ્ટોર છે ટેટુ કોઈ નુકસાન કરે છે અથવા તો ધારો કે ટેટુ ઘણા કરાયા પછી એમ લાગે કે કઢાઈએ છીએ તો કઢાવવા માટે સિવિલમાં બી લાઈનો લાગે છે તો એ પૂરું વિચારીને કરાવવું જોઈએ અથવા કરાવતા પહેલાં વિચારવું જોઈએ અને કરાયા પછી કોઈ નુકસાનથી બચવા માટે શું કરવું બિલકુલ સાચી વાત તમારી એક તો શોખ બધાનો હોય બધાની ઈચ્છા હોય કે ભાઈ ટેટુ કરાવીએ આપણે અને કરાયા પછી ઘણી વખત એવું બની શકે કે કોઈ પણ કારણથી એના ઘણા કારણ હોય કે ભાઈ આપણે જે વ્યક્તિને લીધે કરાયો હોય વ્યક્તિ ચેન્જ થઈ ગઈ હોય કોઈ આર્મીમાં એડમિશન લેવું હોય અને ઘણા લોકો આવે છે કે હવે મને આ ગમતો નથી તો કઢાવવા માટે આવે છે ટેટુ ટેટુ લેઝરથી કાઢી શકાય છે પણ એ બી ડિપેન્ડ કરે છે કે કેટલો ડીપ છે કઈ રીતની ઇન્ક લીધેલી છે કયા આપણે કઈ રીતે નીકળશે તો નંબર ઓફ સિટિંગ એ બધું ચેન્જ થતું હોય ઘણી વખત ધ્યાનથી ના કર્યું હોય પ્રોફેશનલ વ્યક્તિ ના કર્યું હોય તો ડીપ થઈ જાય હાઈપરટ્રોફી થઈ જાય તો એ ઇન્ફેક્શન થવાનો ચાન્સ રહેતો હોય તો સારી જગ્યા કરાવીએ અને વ્યવસ્થિત રીતે કરાવીએ તો સારું રિઝલ્ટ મળતો હોય કરાવવામાં બી ધ્યાન રાખવાનું અને કડાવતી વખતે બી થોડું ધ્યાન રાખી પૂરું એક્ઝામિન કરીને પછી જ કરાવું છું ખાસ કરીને છોકરાઓમાં જે સોળ વર્ષની ઉંમર છે એમાં પ્રમાણ વધ્યું છે એ ખૂબ જ વધારે છે પ્રમાણ એવું છે કે નોર્મલી જ્યારે આપણે ઉંમર વધતી હોય પ્યુબર્ટી આવતી હોય ત્યારે હાર્મોનલ ચેન્જીસ આવતા હોય તો એ હાર્મોનલ ચેન્જીસના લીધે પુરુષનો જો સ્તન હોય એ થોડુંક વધી જાય પણ જે થોડુંક આપણે ચૌદ વર્ષ તેર વર્ષ ચૌદ વર્ષ પંદર વર્ષની આજુબાજુ હોય તો એક બે વર્ષ રાહ જોઈ લઈએ તો કદાચ જાતે બી ઠીક થઈ જાય છે સોળ સત્તર અઢાર વર્ષ સુધી બી ઠીક ના થાય તો એના પછી કારણ શોધવા પડે એક તો હાર્મોનલ થાય બીજું લિવરની પ્રોબ્લમમાં થઈ શકે છે થોડી ટીબી ટીબીયુબીની દવાઓની યુરિનની જો દવાઓ હોય કોઈ અમુક દવાઓથી બી થાય છે અને અમુક ટાઈમમાં કોઈ કારણ નથી હોતો કે જેનાથી થઈ જાય પાછો રહે તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા એને કઢાઈ શકાય બેગર ચીરફાડ એને લાઇપો સક્ષનથી કે નાનકડો ચીરો જો દેખાય નહીં એ રીતે ગમે તે રીતે ઘણી વ્યવસ્થાઓ છે જેનાથી કોસ્મેટિક સર્જરી જે કરાવતા એમને ડાયાબિટીસ અથવા કોઈ પ્રોબ્લેમ હોય બિલકુલ જે કોસ્મેટિક સર્જરી કરાવનાર આપણને શોખ તો હોય કે ભાઈ મને આ કરાવી જ છે ચરબી કઢાવી છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું છે ડાયાબિટીસ હોય હાર્ટની કોઈ લોહી પાતલો કરવાની દવા ચાલતી હોય તો પેલો એક તો હાર્ટ મતલબ જે આપણે દવાઓ બંધ કરી શકાય કે ના કરી શકાય એ જોવું પડે બીજી સાથે સાથે ડાયાબિટીસ બિલકુલ કંટ્રોલમાં હોય તો વાંધો ના આવે અગર પ્લાસ્ટિક સર્જરી અલગ વિષય છે કે ભાઈ બંધ થયું રીકન્સ્ટ્રક્ટિવ કરવું છે કંઈ બીજો કોઈ ઓપરેશન જરૂરી જ હોય તો એની અંદર તો આપણે ડાયાબિટીસ હોય કે અનકંટ્રોલ્ડ હોય તો બી ઇન્સુલિન ઉપર લઈ સ્કેલ ઉપર નાખી ગમે તે રીતે અમુક ટાઈમ માટે કંટ્રોલ કરી શકીએ એને અને ઓપરેશન કરી શકીએ પણ કોસ્મેટિક સર્જરી જ્યાં કરવી હોય તો ડાયાબિટીઝ વ્યવસ્થિત કંટ્રોલ હોય એ જે હાર્ટને લોહી પાતલું કરવાની દવાઓ અમુક દવાઓને બદલીને ઇન્જેક્શન ઉપર લઈને પછી બંધ કરીને પછી કરી એ હાર્ટના ડોક્ટર સાથે કન્સલ્ટેશન કરી કે ભાઈ એને ચેન્જ કરી શકાય કે ના કરી શકાય બંધ કરી શકાય કે ના કરી શકાય એ પૂછી અને પછી કરી શકાય આગ ક્યાંક આગ લાગી અને વ્યક્તિ તાત્કાલિક શું એક્શન લેવું જોઈએ આપણે એક તો આગ લાગી જાય તો સૌથી પહેલાં તો કોઈ કંબલ વંબલ કોઈ હોય તો નાખીને બુજાઈ દેવાનું એને અને એને એ જગ્યાથી દૂર લઈ જવાનો ધુમાડાથી અને પછી જરૂરત પડે તો પાણી બી નાખી શકાય પહેલાં આમ કહેતા હતા કે ભાઈ પાણી નહીં નાખવાનું પણ પાણી વાણી નાખવાથી કોઈ નુકસાન નહીં થતું એકવાર તો આગ ઓળવી દઈએ આપણે અને એને સુરક્ષિત જગ્યા લઈ જઈએ અને પછી અસ્પતાલ લઈ જઈએ અગર અસ્પતાલ દૂર હોય તો ઓઆરએસનું પાણી ધીમે ધીમે પીવડાવી શકાય બહુ વધારે ચાય કે પાણી કે એવું પીવડાવવાથી જે રીતે બહાર આગ લાગવાથી બહાર ચામડી બળે એ રીતે અંદર બી અલ્સર થઈ જતા હોય અને વોમિટ વોમિટ ચાલુ થઈ જાય એકવાર તો પછી ચાલુ જ રહેતી હોય પછી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય પછી દિક્કત થાય એના કરતાં પાણીની જગ્યા ઓઆરએસ જરૂરી હોય એટલું પીવડાવવાનું અને હોસ્પિટલ પહોંચવાનું કોસ્મેટિક સર્જરી એક વખત કરાવી કેટલું હોય કોસ્મેટિક સર્જરીનો હંડ્રેડ પર્સન્ટ વ્યક્તિ જઈએ ત્યાં સુધી આયુષ્ય છે પરંતુ એની અંદર બોટોક્સ કરાયો હોય તો છ મહિના ચાલે પછી આઠ મહિના ચાલે ફિલર વિલર કરાયો હોય તો છ મહિનાથી દોઢ વર્ષ સુધી ચાલે એનો પછી ઇફેક્ટ જતો રહે પરંતુ જે સર્જિકલ પાર્ટ કરાયો હોય નાક ઠીક કરાયું હોય તો જીવનભર રહેવાનો છે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયો હોય તો પૂરી જીવન રહેવાનો જ છે જ્યાં સુધી પાછળના બાળ રહેશે એ સુધી આગળના રહેશે સર્જરી જોખમ લાઈફોસે હું એવા જ કહું છું કે જે વ્યવસ્થિત હાથમાં એક્સપર્ટાઇઝ સાથે પૂરો કેલ્ક્યુલેશન સાથે આપણે કરવામાં આવે તો કોઈ બી રિસ્ક નથી પ્લાસ્ટિક સર્જરી બિલકુલ સેફ છે કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરી બિલકુલ હન્ડ્રેડ પર્સન્ટ સેફ છે બસ શરત એટલી જ છે કે આપણે પૂરતું ધ્યાન રાખીએ આપણે ફિટનેસ લઈએ કઈ દવાઓ આપી શકાય કોઈ બીમારી તો નથી આઉટ કરીએ એ પ્રમાણે આપણે પેશન્ટ તરફથી કયા પ્રકારના સહકારની અપેક્ષા હોય એક તો સ્મોકિંગનો બહુ જ ફરક પડતું હોય કે આપણે હેર ટ્રાન્સફર કરાવીએ કે કોઈ પણ સર્જરી એને હિલિંગમાં બહુ ફરક પડતો કે આપણે સિગરેટ પીતા હોય કોઈ અથવા સ્મોક કરતા હોય તો એમાં ફરક પડતા હોય પછી જે આપણે ગાઈડન્સ આપીએ એ ફોલો કરવું જોઈએ આપણે બાળ ઘણા પેશન્ટ આવે છે કે હેર ટ્રાન્સફર કરાયો ઠેર અજમેરથી આવ્યા હોય બાઇક ચલાવીને જતા રહે કંઈ થાય નહીં પરંતુ મતલબ થોડોક હા ઠંડી જગ્યામાં રહો ધૂપમાં મત જાઓ ગરમીમાં ના જાઓ તમને કહી તો પંદર દિવસ સાચવવાનું હોય છે એવું બી નહીં કહ્યું જિંદગીભર સાચવવાનું તો જેટલો સમય કહે એટલો સાચવી લેવાનું કોઈ સફેદ દાગ થયો હોય એની અંદર જો ના મટતું હોય તો અમે ચેન્જ કરીએ છીએ એની અંદર મિલેમ સાઇડનો ટ્રાન્સફર કરીએ છીએ સ્કીનનો ટ્રાન્સફર કરીએ છીએ હવે એ જ વખતે તમે ખોલો કે અમારો તો પાટો નથી રાખવું ખોલી દેવું કોપરેટ કરો તમે વિચારીને કરાવો કે તમારે જરૂરત છે એટલે તમે કરાવો છો તો એને ધ્યાન રાખો થોડુંક અને એ બી માત્ર દસ દિવસ પંદર દિવસ રાખવાનું હોય એવું નહીં કે જીવન પણ શરીરમાં ચહેરા ઉપર કે હાથ ઉપર સફેદ ડાઘ હોય તો એ સફેદ ડાઘ પહેલાં તો તમારે દવાઓથી ઠીક કરવું પડે ડર્મેટોલોજી જોડે જ કરાવવું પડે પરંતુ જે એક વર્ષથી વધારે ન વધતો હોય ને ઘટતું હોય એવું થઈ જાય તો પછી અમે ઠીક કરી શકીએ એને કેમ કે આપણે એક જગ્યાએ ઠીક કરીએ ને બીજી જગ્યાએ થતો હોય તો મતલબ નથી ડૉક્ટર આ બધાથી ત્રસ્ત થયેલા હોય થાકેલા હોય ત્યારે આમ હરવાસ અનુભવવા માટે મ્યુઝિકના તમે શોખીન છો હા મને સ્પેનિશ ગિટારનો થોડો મ્યુઝિકનો શોખ છે ઇન્સ્ટ્રુમેન્ટલનો પણ મને એવું છે કે મને સર્જરીનો શોખ છે અને હું બહુ થાકેલો હોઉં બહુ તબિયત ખરાબ હોય અને હું એક કે બે સર્જરી કરું તો પછી એવું આનંદ આવી જાય કે બસ બધા દુનિયાથી ત્રસ્ત થઈને પછી આપણે સર્જરીથી આરામ મળતો હોય એવું છે એટલે કામ કામની કામ જો સક્સેસ જાય તો થાક નથી લાગતો થાક નથી લાગતો હા અને કામમાં ઇન્ટરેસ્ટ હોવું જોઈએ મને ખાલી ઇન્ટરેસ્ટ કામમાં જ છે તો પછી રિઝલ્ટ સારું મળે થકાન બી ઉતરી જાય આમ રૂટિન શું હોય છે સવારથી સવારે મતલબ ઘરેથી હું નીકળું છું પછી એક આ બીજો હોસ્પિટલમાં જઈને પછી મારા હોસ્પિટલમાં જાઉં છું પછી ઓપીડી અને જે રૂટિનમાં જે સર્જરી હોય એ પતાવી અને બપોર ત્રણેક વાગ્યા સુધી મારા હોસ્પિટલમાં કરીને બાકી એક બે બીજા મારા મિત્રોના હોસ્પિટલ છે એ ત્યાં જઈ અને પછી સર્જરી કરતો તમે બધાને હેલ્થની પેલી આપતા હો એડવાઇસ તો તમે પોતે હેલ્થ સાચવવા માટે એક્સરસાઇઝ કે જીમ કે કંઈ એ એક્ચ્યુઅલ મને એવું લાગે છે કે જે શરૂઆતથી બચપનથી આદત પડી ગઈ હોય ને એ સારું રહેતું હોય એક્સરસાઇઝ બધાને કરવું જોઈએ બધાને ફિટ રહેવું જોઈએ ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ પણ હું થોડોક તમારી આ જે જે કંઈ છે અત્યારે તો સફળતાનું રહસ્ય શું છે બસ મારો સફળતાનો રહેશે હું એટલો જ માનું છું કે ભાઈ આપણે કોઈ પૈસાની પાછળ ભાગતા નથી જે સિલેક્શન બિલકુલ વ્યવસ્થિત કરતા હોઈએ કે જેને ખરેખર જરૂરત હોય ઘણી વખત પેશન્ટ કહેતા હોય કે ભાઈ મારે નાક સીધી કરવી છે ને એની નાક સીધી જ હોય એને મનમાં લાગતું હોય તો એને સમજાવવાનું સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ માટે મોકલવાનું બધું એ રીતે જે રીતની જરૂરત હોય કે જબરદસ્તી જરૂરત ન હોય અને આપણે કરીએ એમાં ઉલજવાનું નહીં અને પછી જે કરો તો એમાં હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આપવાનો પ્રયત્ન કરો સાચી એડવાઇસ આપો તો એ પછી કોઈ દિક્કત આવતી નથી હાલના જે આપણા યુવાન યુવતીઓ છે એના માટે તમારો મેસેજ શું છે બસ આજકાલ આમ તો આજના જે યુવાન છે એ બધા એક્સપર્ટ જ છે એ ડિજિટલ જમાનાના છે પણ મારું એટલું જ કહેવું છે કે ભાઈ ખૂબ જે બી કરો એનો એક્સપર્ટાઈઝ પ્રાપ્ત કરો એ વિષયમાં ઘણો વાંચો અને પછી બિલકુલ મહેનત કરીને એને પાછળ પડી જાઓ તો તમને સફળતા મળવાની જ છે અને અમદાવાદ તો દરિયા છે અહીંયા જેટલો તમને મળી શકે આ તો એક કોમર્શિયલ સિટી બી છે સારી છે ગુજરાત બિલકુલ અલગ જ છે અને એમાંય અમદાવાદ તો મતલબ અહીંયા આમ સમજો કે હબ છે દરેકનો દરેક હું મેડિકલ ફિલ્ડની વાત કરું તો અહીંયા જેટલી પ્લાસ્ટિક સર્જરી કોસ્મેટિક સર્જરી બધું થાય છે એ દુનિયાની પાર છે બિલકુલ મતલબ આપણે કોઈ બી જગ્યા કોઈ બી ક્ષેત્રમાં કોઈ બી આપણે દેશમાં જઈને તમે કરાવો એના કરતાં અમદાવાદમાં કરાવો એ ખૂબ જ મતલબ આપણે એનાથી સારા રિઝલ્ટ આપણે આપી શકીએ એવું છે એ જ રીતે દરેક ફિલ્ડની અંદર અમદાવાદમાં ખૂબ સ્કોપ છે ખૂબ કામ છે પાર વગરનો એક્સેલન્સ છે અહીંયા તો બસ ખૂબ મહેનત કરો ખૂબ એક્સપર્ટાઈઝ લાઈન પછી આગળ વધો તમારો જન્મ ઉદયપુરનો છે કર્મભૂમિ અમદાવાદનો બનાવી છે અમદાવાદ માટે શું કહેશો અમદાવાદ મેં તમને કીધું ને કે દરિયા છે ખૂબ સારી જગ્યા છે અને મતલબ જો તમે કરી શકો બસ તમારામાં ધગસ હોવી જોઈએ એટલું બધું જ છે અહીંયા ટોટલ આપણે લાઈફ સેક્શનની વાત કરી તેમાં કયા કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાત હોય છે હા એક ખૂબ જ સારી પ્રોસિજર છે એની અંદર વિદાઉટ કોઈ ચીરફાડ આપણે એક પાતલી સૂઈ જેવું હોય આ પેન છે એનાથી બી અડધી બી અડધી સાઇઝનો નળી હોય એને નાખીને ફેટ પૂરો બહાર કાઢી લેતા હોઈએ છીએ સાધનમાં એવું હોય કે લાઇપોસેશન બી અનેક પ્રકારના હોય એક સિમ્પલ લાઇપોસક્શન હોય એક પાવર એસિસ્ટેડ લાઇપોસેશન હોય પછી વેઝર એસિસ્ટેડ લેઝર ગાઈડેડ એ બધું લેઝર ટીબી થાય એ બધું પાવર મતલબ ઘણી વખત જે રીતની જરૂરત હોય એ રીતનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે પછી લાઇપો સેક્શન નોર્મલી બી લોકલમાં બી કરી શકાય લોકલ એનાલસિશિયામાં અને જનરલ એને વધારે એરિયા હોય તો એ બી જનરલ એનાલસિશિયામાં કરી શકાય તો એમાં ટ્યુમોસિન્ટ ફ્લડ નાખી તાકી બ્લડનો લોસ ના થાય એ રીતે કરી લઈએ પણ સાધન ઇન્સ્ટ્રુમેન્ટનો ખૂબ રોલ એમાં રહેતો હોય છે લાઇપો સિમ્પલ હોય તો નળી જેવું એક કેન્યુલા હોય એનાથી બી થાય અને પાવર એસિસ્ટથી બી થાય વેઝરથી બી થાય બન્સ દાજેલી વ્યક્તિ હોય એમાં કેટલા ટકા સુધી હોય તો આપણને સફળતા મળી શકે હવે આમ રૂટિનમાં તો આમ કહેવામાં આવતું હોય કે બંસમાં જેટલા ટકા દાઝેલો હોય તો સોમાંથી એટલા બાદ કરો તો એટલા તમારા બચવાના ચાન્સ દાખલા તરીકે સિક્સટી પર્સેન્ટ દાઝેલો હોય તો ચાલીસ ટકા આમ મતલબ કોમન સમજાવવા માટે છે પરંતુ આજની તારીખની અંદર મતલબ આમ સમજો કે જેટલો એડવાન્સમેન્ટ આવી ગયો છે બન્સની અંદર તો સેવન્ટી પર્સેન્ટ એટી પર્સેન્ટ આપણે બચતા હોશું રૂટિનમાં બચી જતા હોય પેશન્ટ એમાં ઇન્ફેક્શનનો હવે આજથી દસ પંદર વર્ષ પહેલાં ક્રિટિકલ કેરની બ્રાન્ચ નહોતી ઇન્ફેક્શિયસ ડિઝીઝની એટલી નહોતી હવે એન્ટિબાયોટિક ખૂબ વધી ગયા સારી રીતના આવી ગયા લોકોમાં અવેરનેસ વધી છે પછી કોલેજન જાત જાતની સર્જરી એ ઘણું બધું આવી ગયું છે તો બન્સની અંદર સર્વાઇવલ ખૂબ સારું થઈ ગયું છે અને હવે એ સેપસીસનો કંડિશનનો બધું મતલબ અત્યારે જો કંડિશન છે બન્સનો ખૂબ બદલાઈ ગયો છે તો સર્વાઇવલ રેટ ખાસો વધી ગયો છે હા હા અગાઉ જ્યારે અમે સિવિલમાં હતા બે હજાર એકની અંદર હું ત્યાં પ્રોફેસર હતો ત્યારે મતલબ નામનો એક ઇન્જેક્શન એ તો છેલ્લો હતો એ પછી કોઈ દવા હતી નથી હા તો પછી અમે આમ વિચારતા કે ભાઈ એ આપ્યો એટલે પછી પેશન્ટ હવે કદાચ રહેશે કે નહીં રહે હવે ખબર નહીં પણ હવે એ પછી એ તો બેઝિક થઈ ગયો છે એના પછી એટલી બધી દવાઓ આવી ગઈ છે કે જ્યાં આપણે મહેનત જેટલી હિંમત હોય એટલી મહેનત કરી શકીએ કમ એવા જો મોટા કુદરતી હોય હોય ત્યારે જે આવ્યા ચ્યુઅલી ધરતીકામ આપણે થયું હતું ત્યારે બી પ્લાસ્ટિક સર્જરીનો ખૂબ મોટો રોલ રહ્યો હતો એની અંદર ઘણી વખત એવું બન્યું કે નસો ખેંચાઈ ગયો હાથની તો હાથનો પેરાલાઇસિસ બ્રેકેલ પ્લેક્સિસ ઇન્જરી થતી હતી તો એ ખાસો આપણે આ બ્રાન્ચ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ છે પ્લાસ્ટિક સર્જરીની એ સિવાય ચેરાના ફ્રેક્ચર જે ફિક્શન બંધ થયા હોય આગ બી લાગી હોય દબાઈ ગયેલા હોય અને નીકળી ના શક્યા હોય ચહેરાનો બંધ થઈ ગયો હોય પૂરા પૂરા ફેસ લોસ થઈ ગયા જેની અંદર એક નહીં દસ દસ સર્જરી કરીને પછી ચહેરો પાછો બનાવવો પડ્યો હોય હાથ બચાવવું પડ્યું હોય એવું ઘણા બનાવ બન્યા તો પ્લાસ્ટિક સર્જરી એક દરેક ફિલ્ડને સ્પષ્ટ તો સબ્જેક્ટ છે ચાહે એવો આંખનો હોય હાથનો હોય નાકનો હોય ફેસનો હોય ઠુડી કાન કાન ના હોય બનાવવું પડતું હોય બાળ નાખવા પડતા હોય કોસ કોસ્મેટિક બી કોન્ફિડન્સને બૂસ્ટ કરવાવાળી બ્રાન્ચ છે હાથ પગ બધી જ જગ્યા કોઈ જગ્યા એવી નથી જ્યાં પ્લાસ્ટિક સર્જરી કામના લાગતી હોય ઇવન કેન્સર પછી રિકન્સ્ટ્રક્શન કરવું પડતું હોય હાડકો કાઢી નાખવું પડતું હોય તો નવો હાડકો નાખવું હોય ફેસ ફરી બનાવવું હોય છાતીનો ભાગ ફરી બનાવવું પડતું હોય એ બધી પ્લાસ્ટિક સર્જરીનો એક રોલ જ છે કે એનો એટલો વિશાલ વ્યાપ છે કે ભાઈ કોઈ પણ બ્રાન્ચમાં એનો તો જરૂરત પડતી જ હોય છે એટલે ડૉક્ટર સર્જરી અને કલાકાર બિલકુલ સાયન્સની સાથે સાથે એમાં આર્ટની ખૂબ જરૂરત પડતી હોય કેમ કે આપણને બિલકુલ નાપ હોય ફેસનો એક નાપ છે કે ભાઈ આ વન થર્ડ એટલો છે વન થર્ડ એટલો છે વન થર્ડ એટલો છે બાળની લાઇન ક્યાં બનવી જોઈએ નાક ક્યાંથી ક્યાં જવું જોઈએ કાનનું એંગલ શું બનવું જોઈએ આંખનું એંગલ શું હોવું જોઈએ એ સાયન્સ છે બિલકુલ બિલકુલ એ રીતે જ મતલબ કોસ્મેટિક સર્જરી થતી હોય એ જ રીતે પ્લાસ્ટિક સર્જરીમાં શું થાય કે બહારથી કોઈ પ્લાસ્ટિક લાગવા નથી શરીરનો જો કોઈ માસ હોય એક જગ્યાથી બીજી જગ્યા આપણે લઈ જવાનું છે દાખલા તરીકે અહીંયા આપણે નસ ખુલી ગયો હાડકો ખુલી ગયો હોય તો હાડકાને ઢાકવું પડે નહીં તો હાડકા કોઈ દિવસ રૂઝ ના આવે તો બાજુમાંથી એક માસ લઈને અહીંયા લગાડવું પડે કેન્સરનો અહીંયા ભાગ કાઢી નાખ્યો હોય જીભ કાઢી નાખી હોય તો જીભ ફરી માસ લગાવીને બનાવવી પડે તો હા તો બીજી જગ્યાથી શરીરમાંથી એક જગ્યાથી લઈને બીજી જગ્યાએ આપણે નાખવાનો છે હા ફોરેન બોડી બી થાય આપણે ઇમ્પ્લાન્ટનો ખૂબ રોલ છે પ્લાસ્ટિક સર્જરીમાં કોસ્મેટિક સર્જરીમાં નાકની અંદર ઇમ્પ્લાન્ટ રેડીમેડ બી આવતા હોય ચહેરાનો ઉપર નીચે કરવું હોય ઠુડીનો તો હાડકો બી લઈ શકાય ને આપણે બહારથી ઇમ્પ્લાન્ટ બી મળે સિલિકોનના મળે ના મળે કાન બનાવવું હોય તો કાનનો આપણે હાડકો લઈને બી બનાવતા હોઈએ છીએ અને રેડીમેડ ઇમ્પ્લાન્ટ બી બન મિલતા હોઈએ છીએ એ જ રીતે ચહેરાના જે ફ્રેક્ચર અમારે પ્લાસ્ટિક સર્જન કરતા હોઈએ છીએ તો એની અંદર મિની પ્લેટ્સ નાખતા હોય મેશ ફ્લોર બનાવવા માટે મેશ આવતી હોય પૂરો આંખનો પૂરો તૂટી ગયો હોય તો નીચે ફ્લોર બી જોઈએ કે નહીં તો આંખ નીચે ઉતરી જાય તો ફોરેન બોડી ના કહેવાય કે એ બી મતલબ શરીર સાથે કોમ્પિટેબલ થાય એવા ઇમ્પ્લાન્ટ આવતા હોય પરંતુ શરીરનો માસ હોય એ વધારે સારું અને કોઈ ભાગ ખુલી ગયો હોય દાખલા નસો ખુલી ગયો હોય ખૂનની નસો ખુલી ગઈ હોય તો એને કવર તો કરવું જ પડે તો એમાં પ્લાસ્ટિક સર્જરીનો બી ખૂબ રોલ હોતો હોય તો દરેક જગ્યા પ્લાસ્ટિક સર્જરી તો સ્પર્શ કરતી જ હોય તમે અત્યારે ક્યાં ક્યાં આગળ ફરજ છો મેં બે હજાર એક સુધી હું સિવિલમાં હતો એસિસ્ટન્ટ પ્રોફેસર હતો મારા ગુરુ હતા ડૉક્ટર અનિલ ચડ્ડા સાહેબ એને અંડર મેં મેં કરેલો હા એમને એટલું બધું કામ કરાવડાવ્યું મારી સાથે કે હું અડધી રાત્રે મને ઊંઘમાં તો હું કામ કરી શકું એટલો એમનું યોગદાન મારા જીવનમાં છે પછી એમને છોડ હું કેન્સરમાં રહેલો અને સિવિલમાં એસિસ્ટન્ટ પ્રોફેસર રહેલો પછી મેં કોર્પોરેટ અપોલોમાં સ્ટાલિંગમાં બે જગ્યા બી આપણે કરેલો ઘણા બધા હોસ્પિટલમાં કામ કરેલો અને પછી એ પછી મારો પોતાનું બી હોસ્પિટલ મેં કરેલું છે કર્ણાવતી હોસ્પિટલ સેજપુર ટાવરની સામે ત્યાં મતલબ મારા સિવાય બીજા તેસ ડૉક્ટર છે પણ બધું અમે ત્યાં આઠ આઠ નવ નવ કલાકની સર્જરી દરેક હા પણ કોઈ પણ જગ્યા અમે સાથે ભેગા થઈ બધા કરતા જોઈએ છીએ બીજી જગ્યા બી કરતા હોઈએ છીએ અરે ખરેખર જ્યારે મેં પ્રેક્ટિસ શરૂ કરી હતી તમે માનો નહીં મેં વિઝિટિંગ કાર્ડ એવું છપાયું હતું કે જેની અંદર નાના નાના ફોટો હતા અને ઉપર મારું નામ લખ્યું હતું તો ડૉક્ટર બી એમને જોઈને નામ કહેતા હતા અરે સાહેબ આ તમે કરો છો આ ક્લેફ્ટ લિપ પ્લાસ્ટિક સર્જરીમાં આવે છે આ અચ્છા તમારા વિષયમાં આવશે એ જાગૃતતા ઇવન 2000 ની વર્ષમાં જનરલ પ્રેક્ટિશનર કહે કે બીજા ડોક્ટરને બતાવવા માટે ભી આ રીતે ચાલે તો હતું જરૂર હતો રાઈટ 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 અત્યારે ભી ઘણા પેશન્ટ આવે છે કે ભી પ્લાસ્ટિક સર્જરી એટલે કઈ મારે નથી કરાવી સાહેબ તમે બહાર થી પ્લાસ્ટિક નથી કરો ભી પ્લાસ્ટિક સર્જરી નથી આ જીવન માટે જરૂરી છે તો આ હતા ડોક્ટર કમલ કિશોર પુરવાલ ફરી મળીશું નવી એક સક્સેસ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર